સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 માં ગણિતમાં ચેપ્ટર 2 જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. ચાલો આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પૂર્વની શરૂઆત કરીએ. આના પહેલાના વિડીયોમાં આપણે 11 સુધી કર્યું હતું, ત્યારબાદ હવે આપણે 12મો જે દાખલો હતો કે સંખ્યાનો વિસ્તાર કરો તે આપણે પહોંચ્યા હતા, તો હવે આપણે તે કરીએ. તો સૌથી પહેલાં જે સંખ્યા આપણને આપેલી છે તે આપણે અહીંયા લખીશું 303, એટલે કે 303. હવે શું કરવાનું? તો કે એકમ, દશક અને સોનું સ્થાન જોવાનું. એકમ, દશક, સો. સોમાં આપણને સોના સ્થાન ઉપર કેટલા અંક આપેલા છે? તો કે 3 આપેલા છે. એનો મતલબ એવું કે 3 વાર સો 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 એમ આપણે લખવાનું છે. તો અહીંયા આપણે લખીશું સો વત્તા સો વત્તા સો. 3 વાર આપણે સો 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 એમ લખ્યા. ત્યાર પછી આવે દશકનું સ્થાન. તો દશકના સ્થાનમાં આપણને 0 આપેલું છે, એટલે કે દશકના સ્થાનમાં કંઈ પણ લખવાનું નથી. 10 એક પણ વાર લખવાના નથી, તો આપણે 10 લખીશું નહીં. ત્યાર પછી છે એકમનું સ્થાન. તો એકમના સ્થાનમાં આપણને 3 આપેલા છે, તો એ 3ના 3 આપણે એમના એમ જ અહીંયા લખી નાખીશું. તો અહીંયા આપણે આ સંખ્યાનો વિસ્તાર આ રીતે કર્યો. હવે આપણે તેને આ રીતે બોક્સ બનાવવાના છે. 100નું જે બંડલ બનાવીએ તે આપણે સૌથી મોટું બનાવવાનું. તો 100ના કેટલા બનાવવાના છે? તો કે 1, 2 અને 3. તો અહીંયા આપણે 3 દોરીશું જૂથ 100 માટેના. 1, 2, 3 વચ્ચે શું લખવાનું? તો કે 100, 100, 100. અહીંયા આપણે લખીશું 100, 100 અને 100. અને અહીંયા આપણને 3 આપેલા છે એકમના અંકમાં. એકમના અંક માટે આપણે શું કરવાના? તો કે રાઉન્ડ કરવાના છે. એકડો આપણે 3 વાર લખવાનો છે, તો આપણે 3 નાના નાના રાઉન્ડ કરવાના થશે. તો તે કરીએ. 1, 2 અને 3. ત્રણેયમાં આપણે લખીશું 1, 1, 1. તો અહીંયા આપણે 12મો દાખલો જે રીતે કર્યો તેવી જ રીતે હવે આપણે 13મો દાખલો પણ જોશું. તો તેમાં આપણને આપેલું છે 5, 2, 0, એટલે કે 520. તો તે સંખ્યા આપણે અહીંયા પહેલાં લખીશું 5, 2, 0. હવે આપણે એકમ, દશક અને સોનું સ્થાન જોવાનું. તો એકમ, દશક, સો. સોના સ્થાન ઉપર અહીંયા 5 આપેલા છે, એટલે કે 100 આપણે 5 વખત લખવાના છે. તો અહીંયા આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. પહેલી વાર 100 વત્તા વત્તા ભૂલવાનું નહીં. બીજી વાર 100 વત્તા ત્રીજી વાર 100 વત્તા ચોથી વાર 100 વત્તા પાંચમી વાર 100. ત્યાર પછી આવે દશકનું સ્થાન. દશકના સ્થાનમાં અહીંયા આપણને 2 આપેલા છે, એટલે કે 10 આપણે 2 વખત લખવાના છે. તો અહીંયા જુઓ, આપણે વત્તા કર્યું નથી, તો અહીંયા વત્તા કરી દઈએ. હવે સમય તેમ નથી, એટલે આપણે અહીંયા લખીશું વત્તા. આપણે 10 લખવાના છે. કેટલી વાર? તો કે 2 વાર. તો અહીંયા આપણે લખીએ, પહેલી વાર 10 વત્તા બીજી વાર 10.
હવે જુઓ જીને એકમનું સ્થાન એકમના સ્થાનમાં શૂન્ય આપેલું છે એટલે કે એકમના સ્થાનમાં આપણે કંઈ પણ લખવાનું નથી એટલે આપણે ત્યાં કંઈ પણ લખીશું નહીં માત્ર આ જ રીતે સંખ્યાનો વિસ્તાર આપણે કર્યો હવે તો કે આ જે સંખ્યાનો વિસ્તાર આપણે કર્યો છે એને આવી રીતે હવે જૂથમાં લખવાની છે તો સો સો સૌથી મોટું જૂથ બને સોના આપણે કેટલા જૂથ બનાવવાના છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ આવી રીતે મોટા જૂથ બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે અહીંયા તે બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચેયમાં શું લખવાનું તો કે સો 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 આપણે તે લખીશું અહીંયા સો 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 અને સો તેના પછી આપણે અહીંયા કેના જૂથ બનાવવાના છે તો કે દસ દસના દસ દસના કેટલા જૂથ છે તો કે બે જૂથ છે માત્ર તો હવે આના કરતાં થોડા નાના બનાવવાના એક બે તેમાં શું લખવાનું તો કે દસ દસ તો અહીંયા જુઓ દાખલા નંબર 13 આપણે કર્યો એકમના સ્થાનમાં કંઈ પણ નથી એટલે આપણે ત્યાં કંઈ પણ કરીશું નહીં તેના પછી હવે આપણે 14મો દાખલો જોશું તો તેમાં આપણને આપેલું છે બે બે શૂન્ય એટલે કે 220 તો આ સંખ્યા પહેલે આપણે અહીંયા લખશું 220 બરાબર હવે આપણે એકમ દશક અને સોનું સ્થાન જોવાનું તો એકમ દશક સો સોના સ્થાનમાં આપણને બે આપેલા છે એટલે કે સો આપણે બે વખત લખવાના છે તો અહીંયા લખીશું પહેલી વાર સો વત્તા બીજી વાર સો હવે દશકનું સ્થાન જુઓ દશકના સ્થાનમાં બે આપેલા છે એટલે કે દસ પણ આપણે બે વખત લખવાના છે તો આપણે દસ બે વખત અહીંયા લખીશું વત્તા કરીને દસ પહેલી વખત વત્તા દસ બીજી વખત અને એકમના સ્થાનમાં અહીંયા આપણને શૂન્ય આપેલું છે એટલે કે એકમના સ્થાનમાં કંઈ પણ લખવાનું નથી એક પણ સંખ્યા એકમના સ્થાનમાં આવતી નથી તો અહીંયા આપણે કંઈ પણ નહીં લખીશું હવે તો કે આ સંખ્યાઓના આપણે જૂથ બનાવવાના છે તો સૌથી સો છે તેનું આપણે મોટા બંડલ બનાવવાના સોના કેટલા બંડલ બનાવવાના છે તો કે બે તો હવે આપણે એ બનાવીએ પહેલું બંડલ અને આ બીજું બંડલ બંનેમાં શું શું લખવાનું તો કે સો સો અહીંયા લખું છું સો સો ત્યાર પછી આપેલું છે કે દસ દસના આપણે બંડલ બનાવવાના છે તો દસ દસના આનાથી થોડા નાના બનાવીશું કેટલા તો કે બે એક અને આ બીજું બંનેમાં લખીશું દસ દસ અહીંયા આપણે આ રીતે બંડલ બનાવ્યા એકમના સ્થાનમાં કંઈ પણ નથી એટલે આપણે અહીંયા કંઈ નથી કરવાનું તો ત્યાર પછીનો હવે આપણે 15મો દાખલો જોઈએ તેમાં આપણને આપેલું છે 107 એટલે કે 107 બરાબર કરી હવે એકમ દશક અને સોનું સ્થાન જોશું તો એકમ દશક સો સોના સ્થાનમાં અહીંયા આપણને એક આપેલો છે એટલે કે સો આપણે એકવાર લખવાના છે તો અહીંયા સો એકવાર લખીશું વત્તા હવે જુઓ દશકનું સ્થાન એકમ
दशक, दशकना स्थान में अहीं शून्य आपेलू छे एटले के दशकना स्थान में आपणे कंई पण लखवानुं नथी। दशकना स्थान में एक पण अंक आवतो नथी एटले आपणे अहीं कंई करीशुं नहीं। दस आपणे एक पण वार लखीशुं नहीं। तेना पछी एकमना स्थान में अहीं आपणे सात आपेला छे तो सातना सात आपणे अहीं एमना एम लखीशू। हवे आपणे तेने आवी रीते बॉक्स में गोठवीशू। तो जुओ जीने सोनू जूथ आपणे केवड़ू करवा केटला करवाना छे तो के एक ज करवाना छे, एक ज वार सो आवे छे। तो अहीं आपणे एक वार दोरीशू सोनू जूथ। अहीं जुओ एक वार मैं जूथ बनाव्यू छे तेमां आपणे लखवानुं छे सो। હવે દસનું જૂથ, તો કે દસનું જૂથ જ નથી બનાવવાનું, કંઈ પણ નથી કરવાનું, તો આપણે અહીંયા દસનું જૂથ બનાવીશું નહીં। ત્યાર પછી આપણને આપેલું છે સાત, તે એકમનો અંક છે એટલે કે એકડો આપણે સાત વાર લખવાનો છે। તો એકડો લખવા માટે શું કરવાનું, તો કે આપણે ગોળ રાઉન્ડ બનાવવાના, કેટલા, તો કે સાત। તો અહીંયા કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત જ કરવાના હતા આપણે, સાત ગોળ કર્યા। ફરીથી એકવાર ગણી લેવાના, ભૂલ નથી થતી ને, જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાત આપણે થઈ ગયા। હવે બધામાં શું લખવાનું, તો કે એકડો અહીંયા આપણે લખીશું એક 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 અને એક। તો જો અહીંયા પંદરમો દાખલો પણ આપણે આ રીતે કર્યો। ત્યારબાદ હવે આપણને મુખ્ય પ્રશ્ન 33 આપેલો છે, જેમાં લખેલું છે કે હું કોણ છું ઓળખો અને જોડો। આપણે અહીંયા જોડકા જોડવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ આપણે જોડકા નહીં જોડીશું, પરંતુ જે જવાબ આવે આપણે અહીંયા સામે લખી નાખીશું। તો હવે આપણે તે કરીએ, તેમાં પહેલું આપેલું છે કે હું 40માં 6 ઉમેરતા બનું છું। ઉમેરતા એટલે શું, તો કે સરવાળો કરવાનો, ઉમેરવાનો, કેટલામાં, તો કે 40માં 6 ઉમેરવાના। હવે 40 + 6, 40માં તમે 6 ઉમેરો તો કેટલા થશે, તો જુઓ 5 ને 1 6 ઉમેરવાના છે 40માં। 40 આપેલા છે તો 41થી ગણવાનું, 41 42 43 44 45 અને 46 કેટલા થયા, તો કે ચોગડે ઝગડે 46। આમાં સામે ચોગડે છગડે 46 ક્યાં આપેલું છે, તો કે અહીંયા ટમાં આપણને 46 આપેલું છે, તો બરાબર કરીને અહીંયા જવાબ લખવાનો 46। ત્યાર પછી હવે આપણે બીજું જોઈએ, હું 90માંથી 1 બાદ કરતા મળું છું। બાદ કરતા એટલે કે કાઢી નાખવાના, બાદબાકી કરવાની, 90માંથી તમે 1 કાઢી નાખશો તો કેટલા વધે, તો કે 8 ને 9 89 વધે। તો જુઓ જીને સામે 8 ને 9 89 ક્યાં આપેલું છે, તો કે અહીંયા જમાં આપેલું છે, તો બરાબર કરી આપણે અહીંયા જવાબ લખવાનો, જમરૂખનો જ કેટલો છે, તો કે 89। ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે કે મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થઈ જાય છે। સદી એટલે કેટલા, તો કે 100, સદી એટલે કે 100। તો આપણે 100માંથી 4 બાદ કરશું ને એટલે આપણને જવાબ મળી જશે કે કેટલા ઉમેરવાના છે। 100માંથી 4 કાઢી નાખો જેને ઊંધા એકડા બોલવાના 4 સુધી, જેમ કે 100 99 98 97, પછી શું આવે, તો કે 96। તો એ જે 96 છે એ આપણો જવાબ છે। તો જુઓ જીને સામે 99 96 ક્યાં આપેલા છે,
तो के अहीं छत्री ना छ मां, तो आनो जवाब थशे छत्री ना छ मां 96। त्यार बाद चौथु आपने आपेलू छे के हूँ दस नोट बराबर छू। आपणे 10 ની 10 નોટ કરીએ, એક નોટ આ બીજી નોટ આ ત્રીજી નોટ વત્તા ચોથી નોટ વત્તા પાંચમી નોટ વત્તા છઠ્ઠી નોટ વત્તા સાતમી નોટ વત્તા આઠમી નોટ વત્તા નવમી નોટ વત્તા દસમી નોટ। હવે આપણે ગણીએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100। 10 ની 10 નોટ કરીએ એટલે શું જવાબ આવે? એકડો બે મીંડા 100। તો આમાં આપણને ક્યાં આપેલું છે 100? તો કે અહીંયા ઝબલાના ઝમાં આપેલું છે। તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ કે ઝબલાનો ઝ અહીંયા જવાબ લખેલો છે, કેમ કે અહીંયા સમય તેમ નથી એટલા માટે। ત્યારબાદ પાંચમું જુઓ, હું એક સદી અને એક અડધી સદી બરાબર છું। એક સદી એટલે કેટલા? તો કે 100 વત્તા અડધી, અને એટલે કે વત્તા, અને અડધી સદી એટલે કેટલા? તો કે 50। હવે 100માં આપણે 50 ઉમેરીએ એટલે કેટલા થાય? તો કે 150। તો સામે અહીંયા 150 ક્યાં આપેલું છે? તો કે અહીંયા ઠમાં આપેલું છે। તો આનો જવાબ શું આવ્યો? તો કે ઠ 150। ત્યારબાદ આપેલું છે હું 97માંથી 10 બાદ કરતા મળું છું। 97માંથી આપણે 10 બાદ કરીએ એટલે કેટલા આવશે? 9માંથી 1 જશે તો 8 અને 7ના 7 એમ નમ 87। 87 ક્યાં આપેલું છે? તો કે અહીંયા ખમાં આપેલું છે। તો અહીંયા આપણે લખીશું ખ 87। સાતમું આપેલું છે કે હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું। 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 2 અંક એટલે કે 2 આંકડા આવવા જોઈએ। તો એકડાથી બોલીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। 9ડો પણ એક જ અંક છે, 10થી 2 અંકની શરૂઆત થાય એકડે મીંડે 10થી, એટલે 10 છે એ સૌથી મોટી સંખ્યા છે। તો અહીંયા આપણને 10 સૌથી નાની સંખ્યા છે, પછી 11, 12, 13, 14 એમ 9ડે એકડે 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100। 100થી તો 3 અંક ચાલુ થઈ જાય, એટલે કે 100ની પહેલાં જે 99 આવે છે તે સૌથી મોટી સંખ્યા છે 2 અંકની। તો 99 આપણે અહીંયા ક માં આપેલું છે, તો અહીંયા જવાબ આવશે ક 99। આઠમું, મારો એકમ દશક અને 100નો અંક 5 છે। એકમનો અંક પણ 5, દશકનો અંક પણ 5 અને 100નો અંક પણ 5 છે। તો આવી સંખ્યા ક્યાં આપેલી છે? તો કે અહીંયા ચ માં આપેલું છે। તો આનો જવાબ થાય ચ 555। નવમું, હું 3 અંકની સૌથી મોટી સંખ્યા છું। 2 અંકની 2 નવડા છે તો 3 અંકની 3 નવડા થાય। 3 નવડા ક્યાં છે? તો કે અહીંયા ઘમાં, તો આપણે અહીંયા લખીશું ઘમાં 999। દસમું, મારો એકમનો અને 100નો અંક 7 છે। એકમનો અંક 7 છે, 100નો અંક 7 છે, તો દશકના અંકમાં કંઈ પણ નથી આપ્યું, તો અહીંયા શું આવે? 0। તો જુઓ જેને 707 એવી સંખ્યા ક્યાં છે? તો કે અહીંયા ગમાં આપેલું છે। તો આનો જવાબ થશે ગ 707। અહીંયા જુઓ આપણે પેજ નંબર 33 પૂરું કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં તમને જે કરાવ્યું છે તે તમારી સાથે પોથીમાં ઉતારી લેવું અને રફ બુકમાં આ બધા જ દાખલા એકવાર જાતે ગણી લેવા। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।